ભરૂચ શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી આજરોજ ભરૂચ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ભરૂચના મુખ્ય માર્ગો ઉપર જ્યાં ને ત્યાં વાહન પાર્કિંગના કારણે દબાણ ઊભું થઈ રહ્યું હતું, જેને પગલે ભરૂચ નગરપાલિકા તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત જે વાહનો આડેધડ પાર્કિંગ કરવામાં આવ્યા હતા તેની હવા કાઢીને વાહન ચાલકોને સબક શીખવવાની કામગીરી પણ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે તેમ નગરપાલિકા સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ કામગીરીમાં પોલીસ તંત્રએ પણ ખભે ખભા મિલાવી નગરપાલિકાને સાથ સહકાર આપ્યો હતો. ભરૂચ શહેરનો મુખ્ય રસ્તો સ્ટેશન રોડ છે. ફર્સ્ટ ફેઝમાં સ્ટેશન રોડ પર ટ્રાફિકના જે ભારણને લઈને ગમે તેમ ગમે તે જગ્યા પર લોકો સ્કૂટર, કાર, ગમે તે જગ્યા પર વાહન પાર્ક કરીને ટ્રાફિકને અવરોધરૂપ થાય છે. લોકોને અવર જવરમાં તકલીફ પડે છે. નગરપાલિકા એક પ્રેસ નોટ દ્વારા હમણાં લોકોને જાણ કરી છે કે ભાઈ આ રસ્તા ઉપર કોઈએ ગમે ત્યાં પાર્કિંગ કરવું નહીં. આજે પ્રાથમિક તબક્કે નગરપાલિકા, પોલીસ સ્ટાફ, ટ્રાફિક ઇન્સ્પેક્ટરશ્રી સાથે રહીને આજે ટ્રાફિકને અને ગમે તે જગ્યાએ ઊભા રહેતા સ્કૂટરવાળા અને લારીઓવાળાને સૂચનાઓ આપી છે. આજના તબક્કે એમની ફક્ત ટાયરમાંથી હવા કાઢી છે. હવે પછી ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા સાથે રહીને વાહનો ડિટેન કરશે. એટલે અમારી તમામ જાહેર જનતાને વિનંતી કે પોતાનું વાહન પાર્કિંગની જગ્યામાં જ પાર્ક કરવું. પાર્કિંગની જગ્યા અવેલેબલ છે જ, અને જ્યાં એક સીધી લાઇનમાં પાર્કિંગ થાય એવી પોતે કાળજી રાખવી, અન્યથા તમારું વાહન ડિટેન થશે. આજરોજ 5:30 સ્ટેશન સર્કલ સુધી કે જ્યાં ટ્રાફિકનો વિકટ પ્રશ્ન, તે માટે નગરપાલિકા અને સિટી ટ્રાફિક દ્વારા ઉપરી અધિકારીઓની સૂચનાથી એક ઝુંબેશ, ટ્રાફિકને સમસ્યાના નિવારણ માટેની એક ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે કે જેમાં માણસોને ટ્રાફિકનું પાર્કિંગ પૂરતું છે પણ પોતાને ખબર નથી કે પાર્ક વાહન ક્યાં કરવું, તેમજ જે નગરપાલિકા દ્વારા જે ગેરકાયદેસર દબાણો છે જેના કારણે ટ્રાફિકનો પ્રશ્ન ઘણીવાર થતો હોય છે, તો એ બધું નિવારણ માટે ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલી છે અને તમામ માણસોને યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવા માટે આગ્રહ કરવામાં આવે છે.